નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આ વખતે આપણને શિયાળાએ ખૂબ જ થથરાવી મૂક્યા, ધ્રુજાવી દે તેવી કડકડતી ઠંડી પડી. જોકે શિયાળો હવે પૂર્ણ થવાને આરે છે અને હવે માર્ચ મહિનાથી આકરો ઉનાળો થઈ જશે શરૂ. બફારાનો દર્શક મિત્રો સમય આવી ગયો છે, આપણને ઉનાળાની ગરમીનો સામનો કરવો પડશે. જોકે ઉનાળો આ વર્ષે આકરો રહેવાની સંભાવનાઓ સામે આવી છે, તેની સાથે સાથે ચોમાસું કેવું રહેશે તે પણ ધરતીપુત્રો સહિત જાણકારો માટે રહેતો હોય છે રસપ્રદ વિષય. જી હા, સામાન્ય પ્રજાને પણ ચોમાસાની આગાહી જાણવામાં વધુ રસ હોય છે. એક તો આપણો દેશ છે કૃષિ પ્રધાન, અને બીજું કે આનો સીધો સંબંધ છે રાજ્ય તથા દેશના અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલો, જેને કારણે ચોમાસું કેવું રહેશે તેના કેટલાક દર્શક મિત્રો માપદંડ હોય છે એ આપને જણાવી દઈએ. તેના પરથી નક્કી થતું હોય છે કે ચોમાસું કેવું રહેશે આ વર્ષે. તેવામાં દર્શક મિત્રો વાત ખબર એવી સામે આવી રહી છે કે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાને લઈને માઠી ખબર, માઠિયા માઠા સમાચાર કહી શકાય, અને તે સામે આવી રહ્યા છે. જે અનુસાર આ વર્ષે અલ નીનોની અસરથી સમગ્ર દેશભરમાં રહેશે દુષ્કાળનો ખતરો, તેવું કહેવાઈ રહ્યું છે નિષ્ણાતો દ્વારા. કેવું રહેશે આ વખતે ચોમાસું? શું ગુજરાતમાં આ ચોમાસામાં ઓછો વરસાદ પડશે? આગે નિષ્ણાતોનું શું કહેવું છે? વાત કરીએ સમગ્ર મામલે ડી તો દર્શક મિત્રો, આપણે જેમ વાત કરી કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, મોટાભાગના ખેડૂતો વરસાદ પર નિર્ભર રહેતા હોય છે. ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો ખેતી કરે છે અને વરસાદ પર નભે છે, ત્યારે એવી ખબરો સામે આવી રહી છે કે આ વખતે ચોમાસા પર મોસમી અસર અલ નીનોનો ખતરો મંડરાઈ રહ્યો છે તેવું નિષ્ણાતોનું માનવું છે. જી હા દર્શક મિત્રો, અલ નીનોના ખતરાના કારણે સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ થાય છે તેમ કહેવાય છે, જેને કારણે ગુજરાત સહિત દેશભરને દુષ્કાળનો સામનો કરવો પડી શકે છે તેવી ખબરો સામે આવી રહી છે. તેમજ આને કારણે પાકને માઠી અસર થઈ શકે છે, સાથે જ ઓછી ઉપજના કારણે વધી શકે છે મોંઘવારી તેવું પણ કહી શકાય. અલ નીનોની વાત કરીએ તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ, જ્યારે પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટી ગરમ થાય છે ત્યારે અલ નીનોની અસર જોવા મળે છે. તેની અસર દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર પડતી હોય છે, ત્યારે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે NOAA એટલે કે રાષ્ટ્રીય મહાસાગરીય અને વાયુમંડળીય પ્રશાસને આગાહી કરી છે કે અલ નીનોની અસર મે જુલાઈ વચ્ચે પાછી ફરી શકે છે. આ સમયગાળો ઉનાળો અને ચોમાસાની ઋતુને જોડે છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહે છે. દર્શક મિત્રો, ગુજરાતમાં કેવો રહેશે વરસાદ? વાત કરીએ તો ગુજરાતમાં અરબ સાગર પરથી વાતો જે નેતૃત્વનો મોસમી પવન છે, તે પવનોની એક શાખા વરસાદ લાવતી હોય છે. આ શાખાના પવનો નબળા હોય છે અને તેમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોય છે. વળી ગુજરાતના આ ભાગમાં કોઈ ઊંચા પહાડો કે ગીચ જંગલો તો છે નહીં, તેથી આ પવનોમાં રહેલ ભેજનું ધનીભવન થવાની શક્યતા ઓછી રહેતી હોય છે, તેથી ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે તેમ કહેવાય છે. રિપોર્ટ અનુસાર મેરીલેન્ડ યુનિવર્સિટીના માદદ પ્રોફેસર અને વૈજ્ઞાનિક રઘુ મૂર્તુ ગુડ્ડેનું કહેવું છે કે જ્યારે મોસમી અસર લાની નાની હોય છે ત્યારે ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગર ગરમીને શોષી લે છે અને પાણીનું તાપમાન વધે છે. અલ નીનોના પ્રભાવ દરમિયાન આ ગરમ પાણી પશ્ચિમ પેસિફિકથી પૂર્વ પેસિફિક તરફ વહે છે. લા નીનાના સળંગ ત્રણ સમયગાળાનો અર્થ એ દર્શાવે છે કે ગરમ પાણીની માત્રા તેની ટોચ પર છે. આવી સ્થિતિમાં અલ નીનોની અસર પાછી આવવાની તમામ શક્યતાઓ છે. દર્શક મિત્રો, વસંત ઋતુથી આના સંકેતો જોવા મળશે તેવું કહેવાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિક મૂર્તુ ગુડ્ડેનું કહેવું છે કે ગરમીમાં અલ નીનોની અસરના કારણે વરસાદ ઓછો પડે છે, પરંતુ આ નક્કી નથી. કારણ કે 1997ની વાત કરીએ તો ત્યારે તાકાતવર અલ નીનોની અસર હોવા છતાં પણ 1997માં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસ્યો હતો, જ્યારે 2004માં નબળા અલ નીનોની અસર હોવા છતાં પણ ગંભીર દુષ્કાળ પડ્યો હતો. આપને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર સ્કાયમેટ વેધરના હવામાન વિભાગના વડા GP શર્માનું કહેવું છે કે અલ નીનોની આગાહી 9 મહિના માટે હોય છે. અલ નીનો વર્ષ દરમિયાન દેશમાં દુષ્કાળની 60% શક્યતા છે. આ સમયગાળા દરમિયાન સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના 30% રહેતી હોય છે. આ વર્ષે દર્શક મિત્રો એક્સ્ટ્રીમ વેધરની આ વાત અહીં પૂરી નહીં થાય. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે લા નીનાની જેમ હવે અલ નીનોની પણ અસર થશે. પરિણામે 2023નું વર્ષ ગરમીના જૂના રેકોર્ડ તો તોડી જ નાખવાનું છે, તેમાં નવાઈ પામવા જેવી કંઈ વાત જ નથી. કારણ કે આવી ખબરો આપણી સામે આવી ચૂકી છે, કાતિલ શિયાળો પૂરો કરીએ એવામાં તો આકરો ઉનાળો આપણી રાહ જોઈને જ બેઠો છે. આ ઉપરાંત ક્લાઇમેટ ચેન્જની અસર તો ખરી જ. જી હા દર્શક મિત્રો, ભારતમાં આ વર્ષે જાન્યુઆરી મહિનાની
વાત કરીએ તો એ મહિનો પાંચ દશકમાં ચોથો સૌથી ઠંડો જાન્યુઆરી મહિનો રહ્યો અને છેલ્લા 30 વર્ષના તમામે તમામ ઠંડીના રેકોર્ડો તૂટી ગયા હતા. પાટનગર દિલ્હીમાં તાપમાનનો જે પારો છે તે શૂન્ય નજીક પહોંચ્યો, એ પણ નવો રેકોર્ડ બન્યો. મેદાની પ્રદેશોમાં એવો વાયરો ફૂંકાયો કે તાપણાએ આપણને બેઅસર લાગવા લાગ્યા. એવામાં સતત 3 વર્ષ સાનુકૂળ ચોમાસા બાદ હવે લા નીનાની વિદાય થવા જઈ રહી છે. આગામી 3 મહિના મધ્ય ફેબ્રુઆરીથી મધ્ય એપ્રિલ વચ્ચે એન્સો ન્યુટ્રલ સ્થિતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાની ખબરો સામે આવી રહી છે. શું કહેશો દર્શક મિત્રો આ અંગે? આપ કમેન્ટ કરીને આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.